ભારત અને ગુજરાત સરકાર દેશની આન બાન અને શાન સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુદૃઢ અને પ્રમાણિક પ્રયત્નો થઈ રહ્યા છે આ પ્રયત્નોનું એક જ્વલંત ઉદાહરણ છે ગુજરાતના એકતા નગર એસઓયુનું સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક જ્યાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની નોંધપાત્ર સફળતાની કહાની આજે વિશ્વ સિંહ દિવસના અવસરે અમે આપને જણાવીશું કે કઈ રીતે અહીંના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફલી રહ્યું છે જંગલ સફારી આ પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલય લુપ્ત પ્રાપ્ત એશિયાટિક સિંહો માટે આશાની કિરણ બની ગયું છે જે આ અવિશ્વસનીય જીવોને ખીલવા માટે એક સલામત અને સંવર્ધક વાતાવરણ પૂરું પાડે છે છેલ્લા બે વર્ષોમાં આ ઉદ્યાનમાં માતા શ્રદ્ધાના પાંચ સાવજનોના જન્મ સાથે સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે ગુજરાત માટે ગર્વ અને હર્ષની વાત છે વર્ષ બે હજાર બાવીસમાં રેવાના આગમન અને તે પછી બે હજાર ત્રેવીસમાં ઇન્દ્ર વાણી તારા અને દેવીના આગમનથી માત્ર વસ્તીમાં વધારો નથી થયો પરંતુ બાળ સિંહોની નિર્દોષ મસ્તીને નિહાળી મુલાકાતીઓ અને કર્મચારીઓના ચહેરા પણ પણ સ્મિત રેલાયું છે આ પ્રયત્નો માત્ર એશિયાટિક સિંહો માટે જ નહીં બલકે આફ્રિકન સફેદ સિંહો માટે પણ કરવામાં આવી રહ્યા છે ગત જાન્યુઆરીમાં જ બે આફ્રિકન સફેદ સિંહ પણ સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કમાં લાવવામાં આવ્યા છે આ સિંહ યુગલે પણ અહીંયાના વાતાવરણને પોતીકૂબ બનાવી લીધું છે સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કની સિદ્ધિઓ અહીંયાના કર્મચારીઓના સમર્પણ અને સખ્ત મહેનતની સાથે સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓનો પુરાવો છે આ સામૂહિક પ્રયત્નોએ એશિયાટિક સિંહો માટે એક સમૃદ્ધ નિવાસ સ્થળ બનાવવામાં સફળતા મળી છે જેના દ્વારા ભવ્ય પ્રજાતિના લાંબા ગાળાનું અસ્તિત્વ સુનિશ્ચિત થયું છે આજે આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે આ મેજેસ્ટિક પ્રાણીના સતત સંરક્ષણ અને સલામતીના મહત્વ મહત્વને પણ સ્વીકારીએ છીએ સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કના નિયામક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પાર્કને પોતાનું રહેણાંક બનાવનાર તમામ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાના સો ટકા પ્રયાસો કરી રહી છે જેમાં અમારા આદિવાસી સમાજના એનિમલ કીપર સહિત પ્રાણી શાસ્ત્રીઓ તબીબોની ટીમ સતત તમામ પ્રાણી પક્ષીઓને સારું અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સતત પ્રયત્નશીલ છે અને તેના પરિણામે આજે સિંહનું પરિવાર આટલું વિશાળ બન્યું છે